જામનગર જિલ્લામાં મેઘો ઓરખોર, જિલ્લામાં સર્વત્ર વરસાદ પાણી પાણી, જિલ્લાના કાલાવડ તાલુકામાં નવા ગામમાં આપ ફાટ્યું, 40 ઇંચ વરસાદ, સર્વત્ર પાણી પાણી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ધનુ ધૂનમુધોરાજી હકુમતી સરવાણીયા ઉમરારા માછરડા મોટી વાવડી જામવારી સહિતના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર મેઘમહેર થતાં નદીઓમાં ઘોડાપૂર આવી ગયા હતા. રવિવાર રાત્રિથી સવારના સોમવાર 10 વાગ્યા સુધીના તોફાની વરસાદ જોવા મળ્યો. વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદના પગલે દરેક ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. ત્યારે નવા ગામની વાત કરવામાં આવે તો નવા ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીની આવક ખૂબ હોવાથી રોડ ઉપર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદની નદીના પગલે તબાહી સર્જાઈ હતી અને દુકાનનું પણ પાણી ડૂબી ગઈ હતી. જ્યારે વરસાદી તાનાશાહીના પગલે દુકાનો પણ પાણી નદી દોસ્ત થઈ હતી. દુકાની વસ્તુઓના પાણીમાં વહેતા મહેમાં તળાઈ હતી. ત્યારે વાત કરવામાં આવી મોટી બાબડી, ત્યાં પણ વરસાદની તાનાશાહી જોવા મળી હતી. આખું ગામ બેટમાં ફેરવાયું હતું. તેના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું અને નદી ખાડી ગઈ હતી. ત્યાર પછી વાત કરવામાં આવે તો ઉમરારામાં પણ વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ખોલી ગયું હતું અને જેના પગલે ગામ લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. વાત કરવામાં આવે ધૂમધોરાજી ગામમાં પણ ભારે વરસાદના પગલે નદી બે કાંઠે થઈ હતી, જેના પગલે જનજીવન પણ ખોરવાયું હતું અને તમામ ખેડૂતોના પાકને પણ નુકસાની થઈ હતી. હાલની વરસાદની તાનાશાહીના પગલે જગતનો તાત ચિંતા દૂર બન્યો છે, કારણ કે દરેક ખેડૂતના ખેતરમાંથી નદી બે કાંઠે થતી હોવાથી દરેક પાક ધોવાઈ ગયો છે. ફક્ત ને ફક્ત માટીનો કાપ જોવા મળી રહ્યો છે. વાત કરીએ છીએ નવા ગામની, તો નવા ગામની નદી ગાંડીચૂર બની. વહેતી નદી ઉપર માણસ ડૂબી જાય એટલું પાણી હતું અને ગામમાં પણ નદીનું પાણી પ્રસરી જતાં આ લોકોના ઘર પણ તણાઈ ગયા હતા. પુત્રો દ્વારા મળતી વિગતો મુજબ 3 થી 4 દુકાનો પાણીમાં તણાઈ ગઈ હતી અને આ દુકાનોના સામાન પણ વહેતા પાણીમાં તણાતા જોવા નજરે પડ્યો હતો. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ મકાન તણાઈ ગયા હતા. ત્યાં મકાનનું નામો નિશાની જોવા મળી રહ્યું નથી. ખેતરોમાં પણ પાણી એ સર્વત્ર જોવા મળ્યું હતું, જેના પગલે ખેડૂતના ખેતરમાંથી પાકનું પણ જોવાણ થયેલું, માત્ર ને માત્ર કાંપ જોવા મળી રહ્યો હતો. હાલમાં વરસાદની તાનાશાહીના પગલે મૂંગા પશુઓ પણ જમીન દોસ્ત થયા હોય તેવું માનવું પડી રહ્યું છે. વરસાદનું પાણી ગામમાં આવતા ગાડી રમકડાની જેમ પાણીમાં તરતી હતી. વરસાદના પગલે નવા ગામથી તાલુકા કક્ષાએ જવાનો રસ્તો પણ બિસ્માર હાલતમાં હતો, જે નવા ગામ માછડાની વચમાં મચ્છેન્દ્રનાથ મહાદેવ વાળો પૂર તૂટી ગયો અને આ વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. નવા ગામ બસ સ્ટેશન પાસે આવેલી શાળામાં પણ વરસાદના પાણી પગલે દિવાલ પડી ગઈ હતી. સૂત્રોની મળતી વિગત અનુસાર નવા ગામ ધૂંધોરાજી વાવડી હકુમતી સરવાણીયા ઉમરારા માછડા ભાંગડા જામવારી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદની તાનાશાહીના પગલે ખેડૂતોના ખેતરોમાં ઊભો મોડ જોવાઈ ગયો હતો. ગામની નદી પણ ખાંડીચૂર બની હતી. વધુમાં વાત કરવામાં આવે તો વરસાદના પગલે ગામમાં લાઇટ અને મોબાઈલના નેટવર્ક પણ બંધ થયા. શાંતિ સોમવાર સાંજ સુધી અતિ ભારે વરસાદને કારણે ગામમાં ઘણું બધું નુકસાન થયેલ છે. નદી કાંઠે આવેલ રહેણાંક મકાન આ 4 થી 5ના ઘર વખરી તણાઈ ગયેલ છે, તેમજ ઘોડાપૂર આવતા ઘણી બધી નુકસાની થયેલ છે. તો સરકારશ્રીએ આ લોકોના ગરીબ માણસોના મકાનમાં ઘર વખરી તણાઈ ગયેલ હોવાથી જો થોડી ઘણી સહાય મળે તો એ લોકોનું જીવન નિર્વાહ ચાલુ થાય. વરસાદના પુલની તાનાશાહીને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તો કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? વરસાદની તાનાશાહીને કારણે લોકોનું 25 વ્યક્તિઓનું સ્થળાંતર સુરક્ષિત જગ્યાએ કરવામાં આવેલ હતું. તમે ઘટના સ્થળે હાજર હતા? હા, ઘટના સ્થળે હાજર હતા.